અને વાવાઝોડાના કારણે મોટું નુકસાન થયું છે ત્યારે વાવાઝોડાની આવી સ્થિતિમાં પણ એક યુવકનો ગાય પ્રત્યેનો પ્રેમ સામે આવ્યો છે ઉનાના આ ગામના યુવકે પોતાના જીવના જોખમે સાહીઠ જેટલી ગાયોનો જીવ બચાવ્યો છે ભારે પવન અને વરસાદને લીધે ગૌશાળાનું છાપરું ઉડી ગયું છે તેવી ખબર પડતા જ ઉનાના આલીદર ગામના દીપસિંહ રાઠોડ નામના યુવક દ્વારા ગૌશાળામાં પહોંચ્યો અને ગાયોને બચાવવામાં આવી અને સરાહનીય કામગીરી કરી

જે પશુ હતા અને જે ગાયો હતી તે માણમાણ જે છે ગામના યુવાનો અને ગામના લોકો દ્વારા એને બચાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો આખે આખો નજારો કે ગૌશાળા જે બનાવેલી હતી એની ઉપરની છત જે છે એ આખી આખી ધરાશાય થઈ ચૂકી છે પતરા જે છે પચાસથી સો ફૂટ સુધી દૂર ઉડેલા છે જે પોલ હતા પોલ પણ અત્યારે ધરાશય થયા છે અને ગોડાઉન હતું જે નીણનું એ પણ ધરાશાય થઈ ચૂક્યું છે આ આખે આખો અહેવાલ જે છે એ ઉના નજીકના હરિદર ગામથી અત્યારે અમે આપણે દેખાડી રહ્યા છીએ આમ તો ગામ જે છે એના રસ્તાઓ શું અહીંયા સુધી પહોંચવા માટે રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે પરંતુ ગામના લોકો સાથે અમે બાઇક ઉપર આવી અહીંયા સુધી પહોંચી શકીએ છીએ માણમણ અમુક યુવાનો આપણી સાથે જોડાયેલા છે સીધી એની સાથે વાત કરીશું જેમણે આ ગાયોને બચાવવા માટે પ્રયત્ન કર્યો એક પરિવાર જે હતો આ ઘરની અંદર રોકાયેલો એ પરિવારને બચાવવામાં આવેલો છે એક યુવાન આપણી સાથે જે સીધી વાત કરીએ આ નામ છે આપનું દીપસિંહ ડોડિયા દીપસિંહભાઈ કઈ રીતે ખબર પડી તમને કે ગૌશાળામાં આવી આફત આવી છે અને આવી મુસીબત આવે છે તમે કઈ કઈ રીતે સુધી પહોંચ્યા સાડા અગિયાર ગોવાળનો ફોન આવ્યો કે આપણા ગૌશાળાનો આખો જે ઉપરનો શેડ છે એ નીચે દબાઈ ગયો છે અને ગાયું ટોટલી નીચે છે ને અમે લોકો અત્યારે અંધારાની અંદર છે કે ખબર નથી ને ઉપરથી પથરા પડે છે એ પછી હું અહીં આવ્યો અહીંયા સુધી પહોંચવામાં તમને કેટલીક તકલીફ કેટલીક મુસીબત પડી એ તો સાહેબ મુસીબત તો પડે છે જ ને રસ્તો તમે જોયેલો જ છે કે આગળના ટોટલી એમ કહેવાય કે ઝાડ પડી ગયા છે જીએ ના પોલ પડી ગયા છે ને વરસાદ ને તુફાન બહુ ભયાનક હતું સાહેબ ડર એક ના લાગ્યો તમને ઘરેથી આવતા સુધી તમારી સાથે પણ કઈ પણ થઈ શકે છે સાહેબ એ ડર રાખત કઈ રીતે અહીંયા સાઈઠ જીવો ની એમ કેવું કે આ જે ગાયો છે એ આપડી માતા જ છે સાહેબ ના આના માટે જીવ જાય તો ફેરવું પડે

ત્યારે અહીંયા લગભગ ગૌશાળાની અંદર પચાસથી સાઠ જેટલી ગાયો ગૌશાળામાં હતી શેડના પતરા છે એ પણ ઉડવા માંડેલા લગભગ એ પતરા ઉડી ઉડીને પાંચસો મીટર કે એકાદ કિલોમીટર દૂર સુધી પણ બીજી વાડીઓમાં ઉડીને પહોંચેલા છે ત્યારે આ મૂંગા અને અબોલ પશુઓ છે એમની રક્ષા કરવી પણ એટલી જ જરૂરી છે ઘણા બધા પશુઓ છે એ પતરામાં દબાયેલા પણ હતા તો એમને પણ બચાવવાનો પ્રયત્ન કરેલો છે અને આલીદર ગામના ખાસ તો યુવાનોની ટીમે ખૂબ જ મહેનત કરીને આ ગૌશાળાને ઉભી કરેલી અંદાજે વીસ લાખ રૂપિયા જેટલા ખર્ચે આ ગૌશાળા ઊભી કરેલી અને એ પણ યુવાનો દિવસે પોતાનું કામ કરતા અને રાત્રે આ ગૌશાળાનું કામ કરતા એ રીતે આ ગૌશાળાને ઉભી કરેલી અને ગૌશાળા આજે એકદમ ધ્વસ્ત થયેલી છે એમનો પશુઓનો ચારો છે છે એ પણ પલળી ગયેલો પશુઓને રહેવા માટે અત્યારે ક્યાંય કે કોઈ એવી જગ્યાની વ્યવસ્થા નથી એટલે પશુઓ અબૂલ પશુઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવી છે એના માટે પણ અમે અહીંયા પ્રયત્નો કરી રહ્યા છે એટલે આર્થિક નુકસાન પણ ગૌશાળાને મોટું આર્થિક નુકસાન અંદાજે પંદર લાખ જેવું નુકસાન ગયેલું છે પરિવાર જે અહીંયા રહેતો હતો એને કઈ રીતે બચાવવામાં કોણ કોણ હતા એમને કોઈ ઈજાઓ થઈ શક નથી ગૌશાળાનો અહીંયા જે દેખરેખ રાખતા એ ગોવાળ અને એમનો પરિવાર છે એમના પુત્રો એના સંતાનો છે એ પણ અહીંયા આ રૂમમાં જ છે નીચે સૂતા હતા ત્યારે ઉપરથી આ શેડ ધરાશાય થયો પથ્થરો પણ પડેલા છે અને એ પથ્થરો સીધે એમની માથે પડતા એમને

कॅमरामॅन अरविंद सिंह सोलंगीसाठी उदय रंजन झी मीडिया उना.